जय स्वामीनारायण। विद्यार्थी बाळको, आजे आपणे धोरण 7માં व्याकरणનો एक टॉपिक लईशुं, जेनुं नाम छे संयोजक। अगाउना धोरणमां तमे व्याकरण विषे अभ्यास कर्यो छे, विशेषण, सर्वनाम, नाम, संज्ञा वगैरे। प्रथम सत्रनी अंदर संयोजक विषय आपणे अभ्यास करवानो छे। आ संयोजकनो अभ्यास तमे ध्यानपूर्वक करशो तो फरीथी ज्यारे आगळना धोरणमां धोरण 10 अने 9માં એનો અભ્યાસ સરળ રહેશે। ખૂબ જ નાનકડો ટોપિક છે સંયોજક એટલે શું। સંયોજક એનો અર્થ થાય સંયોજન કરનાર, ભેગું કરનાર। અલગ અલગ વસ્તુઓ હોય એને જોડી અને એનું સુંદર નિર્માણ કરવું એને સંયોજન કહેવાય। એમ ગુજરાતી ભાષાની અંદર દરેક ભાષામાં જુદા જુદા વાક્યો હોય છે। પ્રાઇમરી લેવલમાં ચોથા પાંચમા ધોરણ સુધી નાના નાના વાક્યો હોય, પણ જેમ તમારો અભ્યાસ વધશે, ધોરણ વધશે, તેમ તમારા વાક્યો લાંબા થશે। નાના નાના વાક્યોને જોડી અને મોટા વાક્યો બનાવવામાં આવશે। 8મા ધોરણમાં તમારે સાદું, સંયુક્ત અને સંકુલ વાક્ય એવો એક ટોપિક આવશે જેમાં સંયોજકોનો ઉપયોગ કરવામાં આવે છે। આજે આપણે સંયોજક એટલે શું એની વાત કરીશું। કોને કહેવાય સંયોજક? તો એની વ્યાખ્યા આ રીતે કહેવાય કે ભાઈ પદ સમૂહો, વાક્યો કે વાક્યખંડોને જોડવાનું કામ કરતા પદને સંયોજક કહે છે। પદ એટલે કે ભાઈ શબ્દો કે એક કરતાં વધારે શબ્દોથી બનેલું જે વાક્ય છે એ વાક્યની સાથે બીજા વાક્ય જોડે જોડવાનું જે કામ છે એ કામ કરનારો એ જોડવા માટે જે શબ્દ વપરાયો હોય છે એ શબ્દને સંયોજક તરીકે ઓળખવામાં આવે છે। આવા સંયોજકો વપરાયેલા જે ઘણા વાક્યો છે, તમે જ્યારે પુસ્તક વાંચતા હશો, પાઠ વાંચતા હશો, ત્યારે એવા અનેક વાક્યો આવે છે। એ તમે વાક્યો વાંચતા જાઓ અને આવા વાક્યોમાં આવા સંયોજકો વપરાયા હોય એની નોંધ લેતા રહેવું। ખાલી પાઠ વાંચવો એટલે વાંચવા ખાતર વાંચી દેવો નહીં, પણ એની અંદર કર્તા, કર્મ, ક્રિયાપદ હોય, સર્વનામ હોય, વિશેષણ હોય, એનો પણ અભ્યાસ કરવો જોઈએ, અને ઘણા વિદ્યાર્થીઓ એ કરતા હોય છે। આપણે આપણા સંયોજકના ઉદાહરણો જોઈએ। પ્રથમ વાક્ય છે, એમાં બે વાક્યો છે। પહેલું વાક્ય છે એકમાં સામાન રખાયું, બીજું વાક્ય છે બીજામાં સુવા બેસવાનું રાખ્યું। હવે આ બે વાક્યો છે, એકમાં સામાન રખાયો, બીજામાં સુવા બેસવાનું રાખ્યું, આ બે વાક્યોને જોડવા માટે એક શબ્દ મૂક્યો છે અને શબ્દ મૂકીને આખું નવું વાક્ય બને છે કે ભાઈ એકમાં સામાન રખાયો અને બીજામાં સુવા બેસવાનું રખાયું। તો અને દ્વારા બંને વાક્યો જોડાય છે અને એક સંયુક્ત વાક્ય બને છે। તો આ અને એ સંયોજક તરીકે વપરાયું છે। બીજું વાક્ય છે બસમાં જગ્યા ન હતી, અમે ઊભા રહ્યા। આ બંને વિધાન વાક્યો કહેવાય, સાદા વાક્યો કહેવાય, અમે બસમાં ઊભા રહ્યા। કેમ ઊભા રહ્યા? તો બસમાં ઊભા રહ્યા એનું કારણ હતું કે બસમાં જગ્યા નહોતી। આ બંને વાક્યો એકબીજા સાથે જોડવા માટે એટલે કે ભાઈ બસમાં જગ્યા નહોતી એટલે અમે ઊભા રહ્યા। તો અહીંયા આ એટલે શબ્દ જે છે એ સંયોજક તરીકે વપરાયો છે। શાળામાં રજા હતી એટલે અમે મેદાનમાં રમવા ગયા। ઘણા બધા એવા વાક્યો હોય। બીજું વાક્ય છે આ છોકરી મારી પૌત્રી છે, આખે આખું સાદું વાક્ય છે, માહિતી આપે છે કે ભાઈ આ છોકરી ગાંધીજી દ્વારા બોલાયેલું વાક્ય છે, આ છોકરી મારી પૌત્રી છે, બિચારી બોળી છે, તેનું લક્ષણ દર્શાવવામાં આવ્યું છે। બંને વાક્યોને જોડવા માટે પણ શબ્દ વપરાયો છે કે આ છોકરી મારી પૌત્રી છે પણ બિચારી બોળી
છે, પણ શબ્દ, અને એટલે પણ આ સંયોજક તરીકે વાપરવામાં આવ્યા છે. બીજું વાક્ય છે, રાહુલ બીમાર હતો. રાહુલ બીમાર હતો ત્યારે પરીક્ષા આપી. કોણે પરીક્ષા આપી? રાહુલે પરીક્ષા આપી. અને બીજું વાક્ય છે, રાહુલ બીમાર હતો. આ બંને વાક્યને જોડવા માટે તો પણ શબ્દ વાપર્યો છે. ભાઈ રાહુલ બીમાર હતો તો પણ એને પરીક્ષા આપી. પરીક્ષા ના આપવાનું કારણ વિદ્યાર્થીઓનું હોય. ઘણા વિદ્યાર્થીઓ લેસન ના લાવતા હોય. તમારા વર્ગમાં તમે જોયું છે કે ભાઈ લેસન નથી લાવ્યો સાહેબ, કેમ? બીમાર હતો, તાવ આવ્યો હતો, બહારગામ ગયો હતો, એવા બહાના કાઢો છો ને. અહીંયા રાહુલ બીમાર હતો તો પણ તેણે પરીક્ષા આપી. આ બંને વાક્યોને જોડવા માટે તો પણ શબ્દ વપરાવવામાં આવ્યો છે. ભાઈ બીજું વાક્ય છે કે ભાઈ રાજાએ હુકમ કર્યો. શું હુકમ કર્યો? બિરબલને હાજર કરો. આ બંને વાક્યોને જોડવા માટે કે પદ વપરાયું છે? કે ભાઈ રાજાએ હુકમ કર્યો કે બિરબલને હાજર કરો. પછી એક વાક્ય છે, વારંવાર વર્ગમાં શિક્ષકો કહેતા હોય, માતા પિતા પણ ઘણી વાર કહેતા હોય, તમને ગમે તેટલું કહેવામાં આવે. શું કહેવામાં આવે? કે તમે જાણો છો કે દરેક વિદ્યાર્થીને શિખામણ આવી સીધો બેસ, અક્ષર સુધાર, વાતો ના કરશો, તોફાન મસ્તી ના કરશો, મોડા ના આવશો શાળામાં. હવે ઘણી વાર વિદ્યાર્થીઓ વારંવાર કહેવામાં આવે, પણ કેટલાક વિદ્યાર્થીઓ એવા હોય કે ભાઈ સુધારો થાય જ નહીં, બીજા દિવસે હતા એવા ને એવા. અહીંયા વાક્ય એવું છે કે ભાઈ તમને ગમે તેટલું કહેવામાં આવે, તમારામાં સુધારો થવાનો નથી, ફાઇનલ થઈ ગયું. આ બંને વાક્યોને જોડવા માટે છતાં શું વાપર્યું છે? છતાં શબ્દ છે. હવે તમને ગમે તેટલું કહેવામાં આવે, છતાં તમારામાં સુધારો થવાનો નથી. તો આ બધા વાક્યો જે છે એ વાક્યોને જોડવા માટે જે પદો વપરાયા છે બધા, એક, બે, ત્રણ, ચાર, પાંચ અને છ વાક્યો છે. એ છ એ છ વાક્યોમાં જોડવા માટે અને, એટલે, પણ, તો પણ, કે, છતાં, આ પદ જે છે એ અહીંયા આ વાક્યોમાં સંયોજક તરીકે વપરાયા છે. કારણ કે એ પદો બે વાક્યોને જોડવાનું કામ કરે છે. માટે જે પદ વાક્યમાં વપરાયું હોય અને તે બે વાક્યોને જોડવાનું કામ કરતું હોય તો તેવા વાક્યોને સંયોજક તરીકે, તેવા પદને સંયોજક તરીકે ઓળખવામાં આવે છે. આ સિવાય ઘણા શબ્દો છે ગુજરાતી ભાષામાં, જેમ કે ને, પણ, એટલે, ત્યારે, કે, અથવા, વળી, તો પણ, છતાં. આવા તમે જાતે જ્યારે પાઠ વાંચો, પુસ્તકના ચોપડીના પાઠ વાંચતા હશો ત્યારે આવા સંયોજકો વપરાયા હોય. એ સંયોજકો તમારે શોધવાના અને અલગ લખી અને વ્યાકરણની નોટમાં નોંધવાના. આટલો નાનકડો ટોપિક છે સંયોજક. આ સંયોજક ટોપિક તમારે 100 પાનાની વ્યાકરણની નોટ બનાવવાની, ચોપડો બનાવશો તો પણ ચાલશે, પરંતુ તારીખ સાથે, વિષય સાથે ગુજરાતી વ્યાકરણની નોટમાં આ મુદ્દા તમારે જાતે લખવાના છે. આનો ફોટો પાડી અને ગ્રુપમાં મૂકી દઈશું, એટલે દરેક વિદ્યાર્થીએ સુંદર અક્ષરે આ ટોપિક લખી કાઢવાનો. જ્યારે શાળા ખુલશે ત્યારે તમારી નોટ ચેક કરવામાં આવશે. જય સ્વામિનારાયણ.